પાટણમાં પાંજરાપોળ સંચાલકોના વિરોધનો મુદ્દો વધુ તેજ બની રહ્યો છે, જ્યાં રાધનપુર પ્રાંત કચેરીમાં મોડી રાત્રે પાંજરાપોળ સંચાલકોએ ધામા નાખ્યા અને પશુઓ સાથે પાંજરાપોળ સંચાલકો મોડી રાત્રે જ અહીં પહોંચી ગયા હતા. પશુ સહાય મુદ્દે પાંજરાપોળ સંચાલકો પશુઓ સાથે એસડીએમ કચેરી પહોંચ્યા. આજરોજ 23 તારીખનું અમે સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલું કે જ્યાં અમને સહાય આપી દો, પણ સહાય મુદ્દે કોઈ આજ રાત સુધી કોઈ ચર્ચા થઈ નથી. આજ સવારે 4 વાગ્યાથી અમે અહીંયા કલેક્ટર કચેરીએ અમારું સુરભી ગૌશાળા ખોડાઢોર પાંજરાપોળનું પશુધન લઈ અને અમે બધા અહીંયા આવી ગયા છીએ. અત્યારે કલેક્ટર કચેરીના ટાઈમ સુધીનો અમે ઘાસચારો અત્યારે મૂકી દીધો છે અને પછીની જવાબદારી હવે કલેક્ટર સાહેબની રહેશે. અને હવેથી જો આની સહાય મુદ્દે કાંઈ નહીં કરે તો આગળ બધું પશુધન ગામમાં છોડી દઈશું. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાયા રહ્યા છે પાટણથી સંવાદદાતા સુનિલ. સુનિલ, આખરે અલ્ટિમેટમ આજનું હતું, શું આ અલ્ટિમેટમ બાદ હવે કોઈ હલચલ જોવા મળી રહી છે ખરી? ખાસ કરીને જે અલ્ટિમેટમની જે વાત હતી તેની જો વાત કરવામાં આવે તો ક્યાંક ભલે બનાસકાંઠામાં ક્યાંક ના ક્યાંક સરકારી કચેરી બહાર જ પશુઓનો જમાવડો હાલ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ પાટણ જિલ્લાની જો વાત કરો તો પાટણ જિલ્લામાં રાધનપુર, વારાઈ અને સાંતરપુર ખાતે ગત મોડી રાત્રે તમામ જે પાંજરાપોળ સંચાલકો છે ક્યાંક ના ક્યાંક પોલીસની જે કહી શકાય તો કાર્યવાહીને ધ્યાનમાં લઈને આગોતરું જ આયોજન કરી દીધું હતું. મોડી રાત્રે જે તમામ જે પાંજરાપોળના જે પશુઓ છે તે ખાતે પાંજરાપોળ સંચાલકો સરકારી પ્રાંત કચેરીઓમાં ઘૂસી ગયા છે. તમામ જે હજારો પશુઓ છે ક્યાંક ના ક્યાંક કચ્છ બનાસકાંઠાના મુખ્ય કહી શકાય તો નેશનલ હાઈવે પર છોડી મૂકવામાં આવે છે. હજારો પશુઓ જે છે તે સરકારી કચેરીમાં મોડી રાત્રે જ બાંધી નાખવામાં આવે છે. કહી શકાય તો જે રીતે જે રાતનો જે ઘાસચારાનો પ્રશ્ન હતો તે રાત્રે પાંજરાપોળના સંચાલકો પશુઓ સાથે રાતનું જે કહી શકાય તો પશુઓ માટે ભોજનની વ્યવસ્થા એટલે કે ઘાસચારા સાથે પહોંચ્યા હતા અને હવે વહેલી સવારથી જે તમામ પાંજરાપોળ સંચાલકો છે તે પશુઓની જવાબદારી સરકાર સામે આપી દીધી છે અને જે રીતે કહી શકાય તે અત્યારે 500 કરોડ રૂપિયાની જે સહાયનો મુદ્દો હતો તેને લઈને આજે ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ સાથે વિરોધ નોંધાવાનું વિવિધ કચેરીઓ સુધી પહોંચશે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને ત્યારબાદ આખરે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. બનાસકાંઠા અને પાટણ આ બંને ની અંદર આ જ પરિસ્થિતિનો સામનો વિવિધ કચેરીઓની અંદર કરવો પડશે, પરંતુ શું આ પ્રકારની હરકત કર્યા બાદ પણ શું પાંજરાપોળ માટે ફાળવાયેલી જે રકમ છે તે મળશે કે કેમ તે સવાલ. બરાબર.